સામાન્યથી જે દિવસે કેવળ જ્ઞાન થાય એ જ દિવસે શાસનની સ્થાપના થાય. આ અવસરપીણીમાં પહેલી વાર એવું બની રહ્યું છે કે શાસનની સ્થાપના એ દિવસે ના થઈ શકી, કારણ કે કોઈ ગણધર પદને યોગ્ય જીવ ત્યાં નથી. ભગવાન એકલા વિહાર કરે છે. અપાપાપુરી નગરીમાં પધાર્યા છે. મહસેન વનની અંદર ભગવાનનું સમોસરણ મંડાયું અને ઇન્દ્રભૂતિ આદિ 11 ગણધરો આવ્યા. નગરના નર નારીઓ આવ્યા. પરમાત્માએ સૌથી પહેલા દેશના આપી, પછી ગણધર ભગવંતોને દીક્ષા આપીશ, પછી ચતુર્વિધ સંઘની સ્થાપના કરીશ, એના પછી આ પરમાત્માએ ત્રિપદી આપી, દ્વાદશાંગીની રચના થઈ, 14 પૂર્વની રચના થઈ અને છેલ્લે તીર્થની અનુજ્ઞા આપી. આ ક્રમ સાથે પરમાત્માએ 11 ગણધરની સ્થાપના કરી. ભગવાને વૈશાખ સુદ 11 રોજ સવાર અને સાંજ બબ્બે સમય 3-3 કલાક દેશના આપવાની શરૂ કરી. રોજના 6 કલાક લગાતાર 30 વર્ષ અલગ અલગ જગ્યાએ ચાતુર્માસ કરતા 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 આ પરમાત્મા જ્યારે 72 વર્ષની ઉંમર થઈ ત્યારે અપાપાપુરી નગરીમાં પધાર્યા છે. 42 વર્ષની અંદર પહેલી વાર અપાપાપુરીમાં ચોમાસું કરવા આવ્યા છે. રાજગૃહીમાં નાલંદા પાડામાં 14 ચોમાસા કર્યા. વૈશાલીમાં વાણિજ્ય ગ્રામમાં 12 ચોમાસા કર્યા. ભદ્રિકાપુરીમાં કર્યા, ચંપામાં કર્યા, પૃષ્ઠ ચંપામાં કર્યા, અરે અનાર્ય દેશમાં કર્યા, અસ્થિક ગ્રામમાં કર્યો. અપાપાપુરી નગરીમાં આજ સુધીમાં ભગવાને કે ચોમાસું નથી કર્યું. આખી નગરી રાજીની રેડ છે. જીવનમાં પહેલી વાર અહીં ચાતુર્માસાર્થે પ્રભુ પધારી રહ્યા છે, પણ નગરના એ નર અને નારીઓનો હર્ષ બહુ લાંબો ટકવાનો નથી, કારણ કે જેમ મહાવીરનું આ પહેલું ચોમાસું છે એમ આ મહાવીરનું છેલ્લું ચોમાસું છે. પૂરા પરિવાર સાથે આવ્યા છે. 11 માંથી 9 ગણધર મોક્ષમાં ચાલ્યા ગયા છે. 2 ગણધર બચ્યા. કયા કયા? એક ગૌતમ સ્વામી ને બીજા સુધર્મા સ્વામી. 14,000 સાધુ, 36,000 સાધ્વી, 1,59,000 શ્રાવકો છે, શ્રાવિકાઓ છે, વૈક્રિય લબ્ધિધારી છે, અવધિ જ્ઞાની છે, મનપર્યવ જ્ઞાની છે, વાદી મુનિ છે, એકાવતારી મહાત્માઓ છે. આવા વિશાળ પરિવારને લઈ રાજા હસ્તિપાળની દાનશાળામાં ભગવાન મહાવીર ચાતુર્માસ માટે પધાર્યા. દાનશાળા એટલે ટોલ ટેક્સ, જકાત નાકું કહીએ નહીં, એ રાજાનું મોટું જકાત નાકું હતું. અત્યારે એનો બહુ યુઝ નહોતો થતો, એટલે એણે કીધું, ભગવાન મારી આ દાનશાળા ખાલી પડી છે, આ પરિવાર સાથે પધારો. અને પરમાત્મા મહાવીર ત્યાં ચાતુર્માસ માટે આવ્યા છે. ગયા છો પાવાપુરી? કેટલા દેરાસર છે? જલ્દી કેટલા છે? એક ગાંવ મંદિર છે, એક જલ મંદિર છે, એક સમોસરણ મંદિર છે. રોજ સવારે પરમાત્મા ગામની બહાર મહસેન વન ઉદ્યાનમાં સમોસરણ મંડાતું, ત્યાં પ્રભુ પધાર. અષાઢ સુદ 14 ચાલુ થયેલું ચાતુર્માસ શ્રાવણને વટાવી ગયું, ભાદરવાને વટાવી ગયું. આસો મહિનો આવ્યો છે. આસો સુદ પૂનમના દિવસો પૂરા થઈ ગયા. આસો વદ એકમ બીજ પાંચમ આઠમ નોમ દસમ અગિયારસ બારસ. આજે કઈ તિથિ છે? 12. આજે સવારે પણ પ્રભુએ દેશના આપી, સાંજે પણ આપી. 13ની સવાર પડી, 13ની સવારે પણ પ્રભુએ દેશના આપી, સાંજે પણ દેશના આપી. પાછા હસ્તિપાળ રાજાની દાન શાળામાં આવી ગયા. મધ્યરાત્રિનો સમય થયો. ભગવાને કેવળ જ્ઞાન થાય એ પહેલા કે પછી ઊંઘ ના હોય, દીક્ષા લે તે દિવસથી પરમાત્મા અપ્રમત્ત હોય. કોઈ પણ પરમાત્મા દીક્ષા લીધા પછી ક્યારેય 3 કન્ડિશન હોય. નંબર 1, લાંબા થઈને ક્યારે સુવે નહીં. નંબર 2, પલાઠી વાળીને ક્યારે બેસે નહીં. અને નંબર 3, કેવળ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી જબાનમાંથી એક શબ્દ બોલે નહીં.